સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. 172 સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ આ લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને 38 લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી હતી. આ લોકદરબારમાં સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. આજે સુરત શહેરના ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાબામાં આવે છે, આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી, જો હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000 2000 5000 તક હતી, અને એના જ્યારે બનાવ આ લોકોની સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી. ફરિયાદના અંતે જો એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપના રિકવર પણ કરવામાં આવેલા, અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ, જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કરા, કોઈ આવા માંગતા નહીં હતા, કારણ કે 500-700 રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયામાં જવાના હોય, આપના વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે, તો એનાથી દૂર ભાગતા હતા. તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપનો રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે, તો એના હિસાબ તો 170 170 જેટલા લોકોના કુલ 38 લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડ પ્રક્રિયા થઈ રહી છે, જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા સાહેબ હાજર છે, અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપના પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે. જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જઈને ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટનો ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે. અને હું એ આપણા 170 લોકો જો આજે આવ્યા છે એના આભાર માનું છું. આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ, અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે, એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા, એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાયા, તો આ ભલે નાની રકમવાલા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ છે, પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય લેકિન એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી. અને સાથોસાથ અમે આપણે અને પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી બેઠી કરતા હોય, જેથી ભારત સરકાર શ્રી રાજ્ય સરકાર શ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા આવે કે હોટસ્પોટ આપણા કઈ કઈ જગ્યાઓ છે જ્યાંથી આ લોકો ચીટી. અમે આપ બધા લોકો જોઈ શકો છો, આપણે મીડિયાના મિત્રો માધ્યમથી આ બધા જોઈ શકો છો, આપને ભલે નાની રકમ હતી પરંતુ અમારા લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાંથી રોકાય. આપ એક લેટકો કરો તો બીજા ત્રીજા આપની ઉપર અટેક સાયબર અટેક થાય, તો જેથી આપે એક વખત એક્ટિવ થયા આપને થકી જોઈએ ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો, અને પછી પૈસા પરત મળે છે. તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે, જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી અભી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ. આપ આવો, અને એટલા હું આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બતાવ્યા કે અમારા બંને જો અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે, તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી, પરંતુ અમે લોકોને બહુ આનંદ થશે, પોલીસનો બી મોરાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કર્યા એના ખરેખર જો હકદારો હતા એના પૈસા પડ્યા.